બગસરા તાલુકાના માવજી જવા ગામે પ્રભાશંકર ઠાકરને જમીન ભાડાપેટે આપવામાં આવી હતી, જેથી આ જમીનનો ભાડાપેટો પૂરો થતાં તેને રિવ્યૂ કરવા માટે કલેક્ટરે અરજી આપી હતી, જે ભાડાપટ્ટેની રિન્યૂ કરવાની અરજી નામંજૂર કરતાં જમીન સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો, જે અંતર્ગત સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાથી આ જગ્યા કલેક્ટર દ્વારા આ જમીન ઉપર દબાણ દૂર કરવા માટે તારીખ આપવામાં આવી હતી, પરંતુ અરજદાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી મૂકેલી હોવાથી કલેક્ટરની સૂચના મુજબ મામલતદાર આરજી ઝાલા દ્વારા પોલીસ અને વહીવટીતંત્ર સાથે રાખી જમીન પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યું હતું. બગસરા તાલુકાના માવજીંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે એ માનને શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ LRC 79 કો મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે. અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી. ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૃચ્છા કરેલી છે, પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે, પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી, એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે. હા, અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસિજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે. હા, સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલતદાર કચેરી બગસરાના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે. હાલ અત્યારે શ્રી સરકાર છે, એમના સાત બાર છે એ સરકાર શ્રીના બોલે છે. જી નમસ્કાર, માવજીંજવાના જાગૃતિ યુવક ઘનશ્યામ પાત્રા. મારી ફરિયાદ હતી 16/1/2024, જેમાં સરકાર શ્રીના કલેક્ટર શ્રીના આદેશ મુજબની 2019 આદેશ મુજબની જમીન ઉપર જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો, જેની 16/1 માંડીને આજ દિવસ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમે ખુશ છીએ. દબાણ કોણ દર શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય, જેથી કરીને આજરોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય જે ગામ લોકો મામલતદાર ગામમાંથી આવેલા તત્વોએ અહીંયા ગામની અંદર દારૂ મારામારી ઢોર છૂટા મૂકવા આવા ઘણા પ્રશ્નો, નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી કે અન્ય ઘણી એવી રજૂઆતો છે જે મેં આજરોજ આજે આવતીકાલે હું SP સાહેબ અને કલેક્ટરશ્રીને ગુનેક માટે ભલામણ કરવાનો છું કે આવા આવા બધા કૃત્યોના અનુલક્ષીને આ લોકોને આપણે સરકાર અને કાયદાની મદદથી આગળનો નિકાલ થાય એવી અમે અપેક્ષા રાખીએ. અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી 16/16/20 હિયરિંગ હતી. હિયરિંગના પહેલાં અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે, અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે, તોય છતાંય આ કરેલ છે. અને કોઈ નોટિસ આપી હતી પહેલાં તમને? અમને નોટિસ એક મળેલ છે, પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી. જે અનુરીતભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી. હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું, આગળ અમે જવા પગલાં ભરશું. આ એક વિશેષ આગળ જવા મારા પગલાં જરૂર ભરવાની છે.